રાજ્યની 6 મહાનગરપાલિકાની કુલ 576 બેઠકોમાંથી 500 બેઠકો પર વિજય મેળવી વિધાનસભામાં 150 થી વધુ સીટો મેળવવાનો ટાર્ગેટ રાખ્યો છે। ભાજપનું મિશન 500+ શહેરી વિસ્તારમાં દબદબો ધરાવતા ભાજપ મહાનગરોની ચૂંટણીમાં છવાઈ જવા માંગે છે, એટલે જ 6 કોર્પોરેશનની 576 બેઠકો પૈકી 500થી વધુ બેઠકો જીતવાનો ટાર્ગેટ બનાવ્યો છે। એટલે કે કોર્પોરેશનના પરિણામોને આધારે વિધાનસભાની 150થી વધુ બેઠકો જીતવાની વ્યૂહરચના ઘડી કાઢી છે। મહાનગરોમાં યુવા મતદારોની સંખ્યા સૌથી વધુ છે, તો ભાજપ આ વખતે યુવા ચહેરાને જ ટિકિટ આપવા જઈ રહી છે। ચોક્કસપણે કહી શકું એમ છું કે જે પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટી લોકશાહી પદ્ધતિથી ચેરની પ્રક્રિયા કરે છે, એ પ્રક્રિયા અન્ય કોઈ પાર્ટીમાં ચાલતી નથી। એટલે કે જો સ્થાનિક ચૂંટણીમાં 75% સંસ્થાઓ ભાજપના કબજામાં આવી જાય તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તેનો ટાર્ગેટ પૂર્ણ કરી શકે તેમ છે। ગત 2015ની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં 576માંથી ભાજપને કુલ 385 બેઠકો અને કોંગ્રેસને માત્ર 183 બેઠકો મળી હતી। ભાજપને તે સમયે 50.13% મત મળ્યા હતા, જ્યારે કે કોંગ્રેસનો વાવટો 41.12%માં સમેટાઈ ગયો હતો। આ તરફ 2010ની સાલમાં જોઈએ તો મહાનગરોમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મતોની ટકાવારીમાં 20% અંતર હતું, તે 2015માં ઘટી ગયું હતું। પરંતુ ભાજપે તેના રાષ્ટ્રીય નેતાઓને મેદાનમાં ઉતાર્યા હોવાથી શહેરી વિસ્તારમાં કોંગ્રેસને સત્તા મળવાના ચાન્સ ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ઉમેદવારો જાહેર કરાતા જ ભાજપમાં ભડકો થયો છે। અમદાવાદ, જામનગર અને વડોદરામાં વિરોધ કરવા માટે ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા। ઉમેદવારોના નામ જાહેર કરાતા જ અસંતોષ જોવા મળી રહ્યો છે। પહેલા કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો, હવે એ જ કકળાટ ભાજપમાં પણ જોવા મળી રહ્યો છે। ઉમેદવારોના નામોની જાહેરાત થતાં જ અમદાવાદ, જામનગર અને વડોદરામાં અલગ અલગ વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। પોતાના માનીતા જે ઉમેદવાર હતા તેમને ટિકિટ ન આપવામાં આવતા કાર્યકર્તાઓ રોષે ભરાયા છે અને ટિકિટની માંગ સાથે અને સાથે જ વિરોધ વ્યક્ત કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા। કાર્યાલય ખાતે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। કોઈ એક વિસ્તારમાં નહીં પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। અલગ અલગ જગ્યાઓએથી ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ગઈકાલે જ નામોની જાહેરાત કરવામાં આવી છે, જોકે ઉમેદવારોના નામોની જાહેરાત થતાં જ ક્યાંક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે। કેટલાકને પોતાને ટિકિટ નથી મળી તેને લઈને અસંતોષ છે, તો કેટલાક જે કાર્યકર્તાઓ છે કે તેમને પોતાના જે માનીતા ઉમેદવાર હતા તેમને ટિકિટ ન મળવાનો રોષ છે। ચાંદખેડા ભાજપમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે। પ્રતિમા સક્સેનાને ટિકિટ આપતા નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક મહિલા ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે। શહેર કાર્યાલય ખાતે મહિલાઓ પહોંચી હતી, તેમની સાથે તેમના સમર્થકો પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે વર્ષો જૂના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી છે। જે ટિકિટ ફાળવણી કરવામાં આવી છે તેમાં વર્ષો જૂના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી છે, જે પક્ષ માટે તન મનથી સમર્પિત રહે છે તેની અવગણના કરવામાં આવી છે। પ્રતિમા સક્સેનાને ટિકિટ આપતા જ ચાંદખેડા ભાજપમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો અને લોકો મોટી સંખ્યામાં રાત્રિના સમયે કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો। આવા જ કંઈક દ્રશ્યો ગોતામાં પણ જોવા મળ્યા। ગોતામાં ટિકિટ ન મળતા વિરોધ કરવામાં આવ્યો। દિનેશ દેસાઈના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા। દિનેશ દેસાઈને ટિકિટ ન મળતા તેમના સમર્થકો રોષે ભરાયા છે। ટિકિટ કપાતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે। દિનેશ દેસાઈને ટિકિટ નથી આપવામાં આવી જેનો રોષ કાર્યકર્તાઓએ પ્રગટ કર્યો હતો। સાથે જ દેસાઈ સમાજના મોટાભાગના લોકો આમાં જોડાયા હતા। કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સિટિંગ કોર્પોરેટર્સની ટિકિટ આ વખતે કપાઈ રહી છે, દિનેશ દેસાઈની ટિકિટ પણ કપાઈ ગઈ છે, તો દિનેશ દેસાઈને ટિકિટ ન મળતા તેમના જે સમર્થકો હતા તેઓમાં નારાજગી વ્યાપી છે। તો આવા જ દ્રશ્યો સરખેજમાં પણ જોવા મળ્યા। સરખેજમાં સ્થાનિકને ટિકિટ ન મળતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। ભાજપના કાર્યકર્તાઓએ જ વિરોધ પ્રદર્શિત કર્યો। વેજલપુરના ધારાસભ્યના કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। ટિકિટ ફાળવણીમાં અન્યાય થયાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં ભેગા થયા હતા અને પોતાનો મત રજૂ કર્યો હતો। સરખેજમાં સ્થાનિકને ટિકિટ નથી આપવામાં આવી જેના કારણે કાર્યકર્તાઓ
नाराज थया छे। कार्यकर्ताओनी नाराजगी सामे आवी अने तेओ रस्ता पर उतरी आव्या हता। अमारो विरोध ए छे के सरखेज वोर्ड में अमारे त्यां वेजलपुर विधानसभा में अमारे सरखेज वोर्ड साथे अन्याय थयेलो छे। अमर सरखेज वोर्ड में चार गाम आवे छे, सरखेज, फतेवाड़ी, वंजन, मकरबा, त्यां एक पण नेतृत्व अमने पार्टी तरफ थी मळेल नथी। अमारो एक ज उम्मीदवार जोईए स्थानिक, त्यांनो अमारो प्रतिनिधित्व करी शके तेवो सक्षम। અમે અમારે ત્યાંથી બક્ષીપંચ મોરચામાંથી બી ઘણા બધા ચાર પાંચ નામોની રજૂઆત કરેલ હતી, તેમાં છતાં કોઈને ટિકિટ મળેલ નથી। પાર્ટી અમારી સાથે હળહળતો અન્યાય કરેલ છે। તો અમદાવાદના